જય માતાજી. મિત્રો, આપણે વાત કરીશું કે દેવાયત ખાવડ કેવી રીતે કલાકાર બન્યા અને તે કેવી રીતે ડાયરા કરવા લાગ્યા. દેવાયત ખાવડનું વતન સુરેન્દ્રનગર જિલ્લો મૂળી તાલુકો દુધઈ ગામ છે. મિત્રો, દેવાયત ખાવડનો જન્મ 1988 થયો હતો ને કાઠી દરબાર સમાજમાં થયો હતો. દેવાયત ખાવડે અભ્યાસ 1-7 ધોરણ તેમના ગામ દુધઈમાં જ કર્યો હતો. ત્યારબાદ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે પોતાના ગામથી 4 કિલોમીટર દૂર વેલાસડા ગામ રહ્યા. પછી કોલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કર્યો હતો. દેવાયત ખાવડના પિતા દાનાભાઈ ખાવડ સિમેન્ટ પીપ બનાવતા ઉદ્યોગ મિશ્રક તરીકે કામ કરતા હતા અને તેમની પાસે 10 વીઘા જમીન પણ હતી અને ખેતી પણ કરતા હતા. તેમનું નિધન 2015માં થયું હતું. દેવાયત ખાવડને ડાયરાની દુનિયામાં લાવનારા તેમના મામા જલુભાઈ કરપડા જેવો લોકપ્રિય સાહિત્ય પ્રેમી છે અને ખેતી ઉપરાંત સાહિત્ય શિબિરો પણ કરે છે. દૂરદર્શન અને આકાશવાણીના સહયોગ સાથે ઉગતા કલાકારો માટે 3 દિવસની શિબિર રાખવામાં આવી હતી. દેવાયત ખાવડને ગાવાનો રસ જાગ્યો. સૌ પ્રથમ તેમના મામાને વાત કરીને પ્રોત્સાહન માટે 2004માં સટલા ગામ રાખવામાં આવેલી આવી એક શિબિરમાં દેવાયત ખાવડે ભાગ લીધો હતો. ત્યાર પછી તેઓ ગાવાનું શરૂ કર્યું હતું અને પછી ગામે ગામ ડાયરા પ્રોગ્રામ કરવા લાગ્યા. તેઓ ઈશ્વરદાન ગઢવી ખૂબ જ સાર સંભાળ રાખતા હતા. આગળ જતાં તેઓ વિદેશમાં પ્રોગ્રામ કરવા લાગ્યા. તો આ તો મિત્રો દેવાયત ખાવડનું જીવન વિશેની જાણકારી. તો મિત્રો, સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવનવા આવા કલાકારોની જાણકારી આપતા રહીશું. જય માતાજી.